નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના મહત્વના અને તાજા સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા તમારા ફોનમાં પહોંચી જાય. તો મિત્રો, પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સતત વાદળો રહેવા છતાં વરસાદે વિરામ લઈ લીધો છે. વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, પરંતુ સારો વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જો કે હજુ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતાઓ નથી. હવામાન ખાતા દ્વારા કરેલી આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યના એક પણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી નથી. વિવિધ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે બિપરજો વાવાઝોડાના કારણે ચોમાસું શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં, જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો. એ પછી જુલાઈ માસમાં પણ એવરેજ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જુલાઈ માસમાં અમુક દિવસોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોએ પાકને વાવણી કરી હતી, તેમાં નુકસાન જતા અનેક વિસ્તારમાં ફરી પાક રોપવો પડ્યો હતો. જો કે હવે ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાતા જે પાક રોપવામાં આવ્યો છે તે સુકાઈ જાય તેવી નોબત આવી ગઈ છે. તો મિત્રો, આવી રીતે રાજ્યમાં હજુ આગામી 5 દિવસ માટે કોઈ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ખાતે રશિયાની આયાતમાં નાણા વર્ષના પ્રથમ 4 મહિનામાં 100% વૃદ્ધિ જોવા મળી રહી છે. એપ્રિલ 2023 થી જુલાઈ 2023 સુધીના સમયગાળા દરમિયાન રશિયાની આયાત $20.45 અબજ પર નોંધાઈ હતી. આ સાથે રશિયા ગણતરીમાં લીધેલા 4 મહિના માટે દેશમાં બીજો મોટો આયાતકાર બની રહ્યો છે. ગયા વર્ષે સમાન ગાળામાં રશિયા ખાતેથી ભારતમાં $10.42 અબજ માલ સામાન આયાત જોવા મળી હતી. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધની શરૂઆત પહેલા ભારતમાં આયાત બાસ્કેટમાં રશિયાનો હિસ્સો 1% પણ નીચો હતો. જો કે બંને પાડોશીઓ વચ્ચે જંગ પછી ભારતીય ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો 40% ઉપર જોવા મળી રહ્યો છે. ચીન અને યુનાઇટેડ સ્ટેટ પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર બની ગયો છે. યુક્રેન સાથે યુદ્ધ પછી પશ્ચિમી દેશો તરફથી રશિયન નિકાસ પર પ્રતિબંધને કારણે ભારતને સસ્તા ભાવે રશિયન ઓઇલ પ્રાપ્ત બનતા ભારતે તેની મોટા પ્રમાણમાં આયાત કરવાનું શરૂ કર્યું હતું. તો મિત્રો, આવી રીતે ભારતમાં રશિયન આયાત એપ્રિલ થી જુલાઈમાં બમણી થઈ $20 અબજ પહોંચી ગઈ હતી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યા સુધીમાં BSF સ્ટેટ IB SOG દ્વારા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન ગત 14મી તારીખે અબડાસાના ટાપુ અને દરિયા કિનારાના વિસ્તારમાંથી 7.75 કરોડનું હેરોઈન અને સરસનો જથ્થો બિનવારસુ કબજે કર્યા પછી 15 અને 16 ઓગસ્ટના દિવસે પણ BSF સ્ટેટ IB અને પોલીસ દ્વારા અવિરત જારી રખાયેલા સર્ચ ઓપરેશનમાં અલગ અલગ સ્થળો પરથી વધુ 15 કરોડની કિંમતનો હેરોઈનના 2 અને સરસના 72 પેકેટ બિનવારસુ મળતા 3 દિવસમાં કુલ 30.21 કરોડના માદક દ્રવ્યો કબજે કરાયા છે. કચ્છના જખો, અબડાસા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં BSF સ્ટેટ IB અને SOGના પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન BSFને 15 ઓગસ્ટના રોજ જખોથી 6 કિમી દૂર લુણાબેટમાંથી 1 પેકેટ હેરોઈન, 7 કિમી દૂર નિર્જન શેખરણપીર બેટમાંથી 10 પેકેટ સરસના અને બાલકબેટ વિસ્તારમાંથી 21 સરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 7.47 લાખ 50 હજાર રૂપિયા જેટલી થાય છે. દરિયા વિસ્તારમાંથી 20 પેકેટ સરસ તેમજ મરીન ટાસ્ક અને સ્ટેટ IBને 1 પેકેટ સરસનું બિનવારસુ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત 7.65 કરોડ રૂપિયા થાય છે. તો મિત્રો આવી રીતે અબડાસાના દરિયાકાંઠા અને નિર્જન બેટ ઉપરથી 15 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટે દેશના 169 શહેરોમાં ઇલેક્ટ્રિક બસો દોડાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના પાછળ 57,613 કરોડ રૂપિયા ખર્ચાશે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં તેની જાહેરાત કરી હતી. તે વિશ્વકર્મા યોજનાને મંજૂરી, રેલવેના 32,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે PM ઈ બસ સેવા યોજના અંતર્ગત 3 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવી 10,000 ઈ બસ દોડાવાશે. 57,613 કરોડમાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. આ ઈ બસો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP મોડલ પર દોડાવાશે. કેબિનેટના અન્ય નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને કડિયા, સુથાર, લુહાર, કુંભાર, સોની સહિત પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોનું સમર્થન કરવા માટે PM વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી હતી. તો મિત્રો, આવી રીતે 3 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઈ બસ માટે 57,613 કરોડ ખર્ચાશે. રેલવેના 32,500 કરોડના વિવિધ પ્રોજેક્ટને પણ કેબિનેટે મંજૂરી આપી હતી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુશળાધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે હજુ સુધીમાં કુલ 66 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, તેમજ કાટમાળ નીચે દબાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગત 13મી ઓગસ્ટથી શરૂ થયેલા વરસાદને કારણે હજુ સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં 60થી વધુ લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં, સમર હિલ, કૃષ્ણનગર અને ભાગલેમાં રવિવારે થયેલા ભૂસ્ખલનમાં સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. બુધવારે પણ સમર હિલમાં ભૂસ્ખલન થયું હતું.
સમરહિલમાં હજુ સુધીમાં 13 લોકોના મૃતદેહ મળ્યા હતા. મંગળવારે કૃષ્ણનગરમાં ભૂસ્ખલનમાં શિમલામાં 8 ઘર તણાઈ ગયા હતા, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. સંખ્યાબંધ અન્ય મકાનો ખાલી કર્યા હતા અને સોલનમાં વાદળ ફાટતા સોમવારે 7 લોકોના મૃત્યુ થયા હતા. તો મિત્રો, આવી રીતે હિમાચલ ઉત્તરાખંડમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 66 થી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.